તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? તો આવી ગયો છે તમારો પ્રિય મિત્ર પીઆર ટેલરને સ્વાગત છે આપણી ચેનલ પીઆર ટેલરની અંદર. તો આજે મેં કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ બતાવવા જઈ રહ્યો છું. 30 સાઇઝનું કટિંગ છે આ, અને આને કેવી રીતના થાય છે અને એકદમ સહેલી રીત કેવી રીતના આને કટિંગ કરવાની છે તે બતાવવા જઈ રહ્યો છું. એ પહેલાં મેં તમને પીઆર ટેલર તરફથી જે ફરમાં સેલિંગ થઈ રહ્યા છે તેના વિશેની માહિતી તમે જો જાણવા માગતા હોય તો સ્ક્રીન પર આપેલા વોટ્સઅપ નંબર પરથી તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો, અથવા તો ઘર બેઠા તમે ઓનલાઈન ક્લાસ બ્લાઉઝનું સ્ટિચિંગ, સિલાઈ, કટિંગ બધું જ શીખવા માગતા હોય અને ટેલર માસ્ટર બનવા માગતા હોય તો તમે ઓનલાઈન ક્લાસમાં બી જોડાઈ શકો છો. તેનો નંબર બી સ્ક્રીન પર મારો ચાલી રહ્યો છે. અથવા તો તમે ઘેર બેઠા તમે ફરમાં મંગાવીને પોતાનો બિઝનેસ ચાલુ કરવા માગતા હોય કે ઓનલાઈન ક્લાસ જે ઘર બેઠા કરીને તમે જો ટેલર બનવા માગતા હોય તો મારો નંબર સ્ક્રીન પર આપેલો જ છે. તેના વિશેની માહિતી તમે જાણી શકો છો. ફક્ત તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે કે તમારે ક્લાસમાં જોડાવવું હોય તો ક્લાસ, ઓનલાઈન ક્લાસ વિશેની માહિતી, અથવા તો ફરમાં જ મંગાવવા હોય તો ફરમાં વિશેની માહિતી આપો, એવું લખીને તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે. જેનાથી તમને દરેકે દરેક જાતની માહિતી મળી જશે અને તમે ઘેર બેઠા મંગાવીને પોતાનો દરજી કામ, બિઝનેસ, ટેલર બનીને કામ કરી શકો છો. તો ચાલો ત્યારે જોઈએ કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કેવી રીતના થાય છે. તો ચાલો ત્યારે વાત કરીશું આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગની, જે આજે મેં 30 સાઇઝનું કટિંગ તમને બતાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલાં આપણે વાત કરીશું માપની. તો માપ છે કટોરીવાળા બ્લાઉઝનું, લંબાઈ છે 13 ની, છાતી છે 7.5 એટલે 30 ની, 7.5 ગુણ્યા 4 કરીએ એટલે 30 થઈએ, અને કમર છે 24 ની, કટોરી છે 4.5 ની, શોલ્ડર છે 5 નો, મૂંડો છે 5 નો, અને પાછળનું ગળું 3 ઇંચનું છે એટલે ખુલ્લું ગળું છે, અને આગળનું 7 ઇંચનું ગળું છે, બરાબર છે. તો હવે આને કટિંગ કેવી રીતના કરવાનું છે, એકદમ સહેલી રીત કઈ છે મેં તમને બતાવવા જઈ રહ્યો છું. તો ચાલો તારે જોઈએ કટિંગ. તો સૌથી પહેલાં આપણે લંબાઈ જોઈ લઈએ. તો લંબાઈ છે 13 ઇંચની, તો આપણે એમાં 1 ઇંચનો ઉમેરો કરી દઈશું તો 14 ઇંચની લંબાઈ લઈ લઈશું. સૌથી પહેલાં મેં તમને એ બતાવી દઉં કે મેં આ ડબલ કાપડ લીધું છે, કાગળ લીધું છે, સોરી. હવે આની અંદર મેં આ બાજુ ખુલ્લો ભાગ રાખ્યો છે એટલે બે કાગળ છૂટારે એવી રીતના આ બાજુ ગળી છે, આખું કાગળ છે પણ આ બાજુ ગળી છે, આ બાજુ ખુલ્લો કાગળ છે. હવે મેં આ કોરો કાગળ એટલા માટે વાપરું છું કે તમને દેખાય, તમને જે મેં નિશાન પાડું છું તે દેખાય, બરાબર છે. તો હવે સૌથી પહેલાં આપણે લંબાઈની વાત કરીએ. તો લંબાઈ છે આની 13 ઇંચની, તો આપણે એમાં 1 ઇંચનો ઉમેરો કરી દઈશું એટલે 14 ઇંચ કરી દઈશું. તો આપણે 14 ઇંચે નિશાન પાડી દઈએ. હવે 4.5નું આપણે આગળનું ગળું દાખલા તરીકે લઈ લઈએ, બરાબર છે. તો હવે શોલ્ડર જે આપણે આ લંબાઈ લીધી ને ત્યાં જ આગળ શોલ્ડર, તો શોલ્ડર છે 5 ઇંચનો, તો આપણે 5 ઇંચનું નિશાન પાડી દઈએ. અને એવી જ રીતના આપણે જે 4.5નું નિશાન પાડ્યું હતું ત્યાં આગળ બી 5 ઇંચનું નિશાન પાડી દઈએ. તો આ થઈ ગયા નિશાનો. હવે આપણે લંબાઈનું જે નિશાન દોર્યું હતું ત્યાં આગળ સીધી લીટી દોરી દઈએ, આવી રીતના સીધી લીટી દોરી દઈશું. એવી જ રીતના આપણે અહીં આગળ આગળનું જે દાખલા તરીકે ગળું લીધું છે ત્યાં બી આપણે સીધી લીટી દોરી દઈશું. અને આ જે 5 ઇંચનું નિશાન પાડ્યું હતું જે શોલ્ડરનું ત્યાં બી આપણે નિશાન આવી રીતના સીધી લીટી દોરી દઈશું. હવે આટલું થઈ ગયા પછી આ જે 5 ઇંચનું આપણે નિશાન પાડ્યું ને ત્યાંથી આપણે 5 ઇંચનું આવી રીતના નિશાન બીજું મૂંઢાનું પાડી દઈશું. અને આ જે મૂંઢાનું નિશાન પાડ્યું ત્યાં આગળ છાતીનું માપ લઈ લઈશું. 7.5ની છાતી છે તો આપણે 7.5નું નિશાન કરી દઈશું અને 1.25ઇંચનું દબાણ લઈ લઈશું, બરાબર છે. ધ્યાનથી જોજો વિડીયો, એકદમ ધ્યાનથી છે, સેટ પણ સ્કીપ કરતા ના, નકર તમને ભૂલ થશે કટિંગમાં. હવે કમર, આપણે અહીંયા આગળ કમરનું માપ લેવાનું છે. તો આપણે 24ની કમર છે એટલે 24નો ચોથો ભાગ થાય 6 ઇંચ. 6 ઇંચની અંદર આપણે 1 ઇંચ પાછળનો ટક્સ લેવાનો છે, એનું એક્સ્ટ્રા ઉમેરીશું, વધારો કરીશું. અને 1.25નું દબાણ આપણે રેગ્યુલર જે લઈએ છીએ તે 1.25ની જગ્યાએ તમે 1.5ઇંચ પણ લઈ શકો છો, તમારી મરજી. તમારે જેટલું દબાણ લેવું હોય, રાખવું હોય, એક્સ્ટ્રા લઈ શકો છો, તમારા પર ડિપેન્ડ છે અને કસ્ટમરની માગણી ઉપર ડિપેન્ડ છે કે એને કેટલું દબાણ એક્સ્ટ્રા જોઈએ છે. તો પછી આને આપણે આવી રીતના જે મૂંડાનું માપ લીધું હતું 5 ઇંચનું ત્યાં આગળ આવી રીતના નિશાન પાડી દઈશું, બરાબર છે. હવે આ થઈ ગયા પછી આપણે અહીંયા બેલ્ટનું માપ લેવાનું છે. તો બેલ્ટનું માપ છે 2.5, સાઈડમાં 2.5 આવશે અને આગળના ભાગની મેં 3 આવશે. આ થઈ ગયું નિશાન અને આપણે આને 2.5 અને 3ને જોઈન્ટ કરી દઈશું.
आड़ी अने त्रणने जॉइंट कर दीधुं। हवे ज्यां बेल्टनुं माप लीधुं त्यां आगळी साढ़ा चारनी आपणे कटोरीनुं माप लई लईशुं। आ साढ़ा चारनी कटोरीनुं माप थई गयुं। हवे आ जे शोल्ડરનું માપ લીધું ત્યાં આગળ આપણે 2 ઇંચનું ગળું ખુલ્લું રાખવા માટેનું માપ નિશાન પાડીશું। એવી જ રીતના આ 4.5 નું જે માપ લીધું હતું ત્યાં આગળ પણ આપણે 2 ઇંચનું ગળાનું નિશાન પાડી દઈશું અને એને સીધી લીટી દોરી દઈશું, આપણે એકબીજાને જોઈન્ટ કરી દઈશું આવી રીતના। હવે જે આ મુંડાનું માપ લીધું હતું ત્યાં આગળ આપણે આ મુંડાની સ્કેલ છે, મુંડાની સ્કેલથી આપણે આને લઈ લઈશું, આકાર દોરી દઈશું। આ આકાર થઈ ગયો। તમે કહેશો કે આ સ્કેલ ક્યાં મળે છે, તો એમેઝોન પર મળી જશે આ સ્કેલ। એમેઝોન પર તમે લખજો ટેલરિંગ મટીરિયલ અથવા તો ટેલરિંગના સાધનો, તેમાં આ સ્કેલ આવી જશે। થોડીક અલગ હશે પણ આ સ્ટાઇલની મળી જશે। તમારે આ સ્ટાઇલ જોવાની છે, આ બધું ના હોય તો ચાલશે, તમારે આ સ્ટાઇલ ખાલી જોવાની છે। હવે આ કટોરીનું જેમ આપણે ગાડી આગળનું ગળું જે 4.5 લીધું છે ત્યાંથી આપણે કટોરીનું નિશાન પાર દઈશું, એટલે શેપ દોરી દઈશું આવી રીતના, શેપ દોરી દઈશું। જોઈ લો આ રીતના શેપ દોરી દઈશું। તો આ રીતના આપણે આખું બ્લાઉઝનું માર્કિંગ કરી દીધું છે। હવે મેં આને કાપી નાખીશ। તો જોઈ લો મેં કાપી નાખ્યું છે। હવે આમને આપણે આ પાછળનો ફ્રન્ટ થયો, આ પાછળનો ફ્રન્ટ બરાબર છે અને આ આગળનો ફ્રન્ટ બરાબર છે। હવે આને મેં બેલ્ટ અહીંથી છૂટો કરી નાખીશ, આ બેલ્ટ આપણે છૂટો કરી નાખ્યો અને અહીંયા ગાડી ગળાનું નિશાન, ગળાનું શેપ આલ દઈશું વ્યવસ્થિત। આ ગળાનું નિશાન આલ દીધું, આને બી મેં કાપી નાખીશ ગળું। આ ગળું મેં કાપી નાખ્યું। હવે મેં આ કટોરીને છૂટી કરી દઉં છું। આ કટોરી મેં છૂટી કરી દીધી। હવે આ જે યોગ છે, હવે આ યોગની અંદર તો આપણે મૂંઢો હજુ ઉતારવાનો બાકી છે, એટલે મૂંઢાનો શેપ આપવાનો બાકી છે। તો આ રીતના આપણે મૂંઢાનો શેપ આપી દઈશું વ્યવસ્થિત આ રીતના। તો હવે મેં આને કાપી નાખી, આ રીતના હવે આ થઈ ગયા પછી હવે આપણે જે બેલ્ટ છે, આ એક્સ્ટ્રા જે કાગળ છે આપણી પાસે, બીજું કાગળ લેવાનું છે આપણે। આ જે બેલ્ટ છે એ બેલ્ટને મૂકીને અડધો અડધો ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાનું છે આમાં, પહોળાઈમાં, લંબાઈમાં નથી ઉમેરવાનું, પહોળાઈમાં ઉમેરવાનું છે। ખાસ ધ્યાન રાખજો, લંબાઈમાં નથી, પહોળાઈમાં ઉમેરવાનું છે, લંબાઈમાં નથી ઉમેરવાનું। એટલે લંબાઈ એટલે મીન્સ કે આ બાજુ આવી રીતના નથી ઉમેરવાનું, આમ ઉમેરવાનું છે। એટલે આપણે અહીંયા આગળ અડધો અડધો ઇંચ એક્સ્ટ્રા ઉમેરી દઈશું, કારણ કે દબાણ માટે આપણે થોડું ઘણું તો જોઈએ, તો આપણે દબાણ માટેનું એક્સ્ટ્રા આની મેં બેલ્ટમાં ઉમેરીશું આ રીતના ઉમેરી દઈશું આ રીતના। અને આને કાપી નાખીશું, આને થોડોક શેપ આપી દઈશું રાઉન્ડમાં વ્યવસ્થિત। તો જુઓ મેં પટ્ટો કાપી નાખ્યો છે નીચેનો બેલ્ટ, આ બેલ્ટ જે નીકળો હતો તેના ઉપરથી આ બેલ્ટ થોડો પહોળો કરી દીધો છે। તો હવે આ પત્યા પછી આપણે આ યોક થઈ ગયો, આ બેલ્ટ થઈ ગયો અને આ કટોરી। હવે આ કટોરીને કેવી રીતના બનાવવાની છે તેના માટેનો વિડીયો મારો છે જ, વિડીયો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે અથવા તો ઉપર આઈ બટનની પણ અંદર પણ લિંક છે જ, તમે એના પર જઈને આ કટોરી કેવી રીતના બનાવવાની છે તેના વિશેની માહિતી, તેના વિશેનો વિડીયો આપેલો છે તે તમે જોઈ શકો છો। હવે વાત કરીશું આપણે આ પાછળના ભાગની, તો પાછળના ભાગની અમે આપણું 3 નું ગળું છે
तो 3.5 निशान पाड़ीशू, अर्धो इंच अंदर उमेर दईशू कारण के डबान जो है एटले एवी रीतना ऊपर शोल्डर पर भी 2 इंच निशान पाड़ दईशू अने आ बे निशान ने जॉइंट कर दईशू आवी रीतना जॉइंट कर दईशू। आ जॉइंट थई गयो। हवे अहीं आगळ गोल गळू करवो है तो गोल गळू अने चौरस गळू करवो है तो चौरस गळू, ए कस्टमर पर अने आपणा पर आधार छे। हवे बीजू कि अहीं आगळ जे सवानुं डबान छे ते अहीं आगळथी निशान आवी रीतना पाड़ दईश। आ सवानुं डबान मैं કાઢી નાખ્યું બરાબર અને આને ગાડી આવી રીતના કરી દઈશ ને આ પાછળના ટક્સનું નિશાન બરાબર છે। આ પાછળના ટક્સનું નિશાન થઈ ગયું। હવે આને લગભગ 3.5 ઇંચ જેટલું ટક્સ લઈ લેવાનું બરાબર છે। તા થઈ ગયા પછી સાધારણ અહીંયા ગાડી ક્રોસ આપવો પડશે। સાધારણ અહીંયા ગાડી આવી રીતના ક્રોસ આપવો પડશે 1.5 ઇંચ જેવો, બસ વધારે નથી આવવાનું બરાબર છે। ગળું કાપી નાખીએ, જેને જે ગળું રાખવું એ રાખી શકે છે, એવું નથી કે ગોલ જ ગળું રાખવાનું, ચોરસ પંચકોણ ગમે તે ડિઝાઇન રાખી શકે છે બરાબર છે। તો આ હતું કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ વિડીયો। જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, જોવાવાળા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુમાં ફ્રેન્ડ સર્કલને અથવા તો ફેમિલી મેમ્બરોને આ વિડીયો શેર કરી દેજો। અને બીજું જે લોકોને બી મારા ક્લાસની અંદર અને ફરમાન વિશેની માહિતી જાણવા માગતા હોય તે લોકો સ્ક્રીન પર મારો નંબર આપેલો જ છે, તેના પરથી તમે માહિતી જાણી શકો છો અને ઘર બેઠા ક્લાસ પણ કરી શકો છો અને ઘેર બેઠા તમે ફરમા બી મંગાવી શકો છો અને પોતાનો બિઝનેસ ચાલુ કરી શકો છો। તો ચાલો તારે આજના માટે આટલું જ, ફરી મળીશ બીજા વિડીયોમાં। ચાલો તારે બાય।